हेलो फ्रेंड्स, मैं तरुण परमार, असिस्टेंट लोको पायलट इंडियन रेलवे स्टडी विथ माय चैनल में तमारू स्वागत करूँ छू। आज आप बात करीशु आंगनवाड़ी भर्ती 2020 विषय। एम बे जिल्ला मेरिट जाहिर थयु छे, तो एनी संपूर्ण माहिती मैं तमने वीडियो में आपीश। क्या क्या जिल्ला मेरिट जाहिर थयु छे, तो चलो वीडियो शुरू करिए। एनी पहला आज क्वेश्चन जोई लईए। क्वेश्चन छे, गंगा नदी भारत ना केटला राज्यों मांथी वहे छे। जीपीएससी क्लास 2 2017 में क्वेश्चन पूछवामां आव्यो हतो। ऑप्शन छे 3, 4, 5, 2। તમે સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। લાસ્ટ વિડીયોનો આપણો ક્વેશ્ચન હતો કે હિમાલય કેવા પ્રકારનો પર્વત છે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ગેડ પર્વત। તો 164 કેન્ડિડેટના વોટ આવ્યા છે અને 79% બરાબર કેન્ડિડેટ અહીંયા સાચો આન્સર આપ્યો છે। મારી બીજી એક પણ ચેનલ છે જેનું નામ છે ગુજરાતી કોમેડી ગ્રુપ, બરાબર। તો એમાં અલગ અલગ પ્રકારના વિડીયો અપલોડ છે। તો આ એક વિડીયો છે પત્નીના નખરા, તો મેં તમને આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, અને તમે યુટ્યુબ પર સર્ચ કરીને પણ જોઈ શકો છો ગુજરાતી કોમેડી ગ્રુપ। તો આંગણવાડીની ભરતી આવી અથવા તો બીજી કોઈ પણ ભરતી આવે, બરાબર, મેં બહુ બધી રીતે તમને હેલ્પ કરી છે આંગણવાડી ભરતીને રિલેટેડ, પહેલા વિડીયોથી લઈને, બરાબર, દરેક જિલ્લાનું મેરિટ આવ્યું, બધી જ સમજૂતી મેં તમને આપી છે। તો મેં તમને એક પ્રકારે બહુ બધી હેલ્પ કરી છે, તો હવે તમારી પણ રિસ્પોન્સિબિલિટી છે કે મારી આ નવી ચેનલ છે, તો પ્લીઝ થોડો સપોર્ટ તમે પણ બતાવો, વિડીયોને લાઈક કરો, આ વિડીયોને શેર કરો, તેમજ આ જે અમારી ચેનલ છે ગુજરાતી કોમેડી ગ્રુપ એને સર્ચ કરો। કોમેડી ચેનલ છે, આની લિંક મેં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે આ ચેનલ પર જઈ શકો છો અને વિડીયોનો આનંદ લઈ શકો છો। તો રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલાં EHRMS ગુજરાત ગૂગલમાં લખી દેવાનું છે, પહેલી જ સર્ચ રિઝલ્ટ આવી જશે EHRMS માનવ સંપદા। તો એના પર તમે ક્લિક કરશો તો આ રીતના ગુજરાતના નકશાની નીચે રિક્રુટમેન્ટ લખેલું છે, એના પર ક્લિક કરશો તો આ રીતના ઓપ્શન મળી જશે। એમાં મેરિટ અને રિજેક્ટ લિસ્ટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારે એક પેજ ઓપન થઈ જશે। હવે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ત્રણ ઓપ્શન તમને મળી જશે, એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એબરર, અહેમદાબાદ, અહેમદાબાદ અર્બન અને કચ્છ। તો અહેમદાબાદ અર્બનનું તો પહેલાં જ આવી ગયું હતું, એનો વિડીયો મેં બનાવ્યું છે, તો બરાબર અહેમદાબાદ અને કચ્છનું એડ થઈ ગયું છે। તો જે પણ આના રિલેટેડ હોય અહેમદાબાદ અને કચ્છના, બરાબર, જેને ફોર્મ ભર્યું હોય એ લોકોએ ચેક કરી લેવું, બરાબર, જેનું ફર્સ્ટમાં નામ આવ્યું હશે, બરાબર, અથવા તો જે પણ નામ આવ્યું છે તમે કોમેન્ટ બોક્સમાં, બરાબર, તો બીજાને પણ થોડી હોપ મળે, બરાબર। તો જેનું ફર્સ્ટ નામ આવ્યું હોય અહેમદાબાદમાં અને કચ્છમાં ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને જેનું બાકી છે, બરાબર, જેના કોલ પણ આવી ગયા છે, સોરી, રિજેક્ટ મેરિટ આવી પણ ગયું છે, પહેલા નંબર પર પણ છે પણ કોલ આવે નથી, તો એ લોકો ચિંતા કરવાની જરૂર નથી, બરાબર। એવું બની શકે છે કે તમારી આંગણવાડીમાં અપીલ થઈ હોય અથવા બીજા કોઈ પણ કારણોસર, બરાબર, તમારી આંગણવાડીમાં ના પણ થઈ હોય, બીજી કોઈ આંગણવાડીમાં અપીલ થઈ હોય પરંતુ બધાનું રિઝલ્ટ અટકેલ રાખેલ હોય, બરાબર, બધાને બોલાવવામાં આવ્યા ન હોય, તો આવું અપીલને લીધે આ બધું થોડું વહેલા મોડી થાય છે। તો અપીલનું નિરાકરણ પણ એવું નથી કે લાંબો કેસ થશે અને બહુ વર્ષો સુધી સોલ્યુશન નહીં આવે, થોડા જ ટાઈમમાં બધી જ અપીલોનું સોલ્યુશન થઈ જશે અને ચોક્કસ તમને કોલ કરી દેવામાં આવશે, કોલ કરીને બોલાવી લેવામાં આવશે। એક વખત કોલ આવી ગયો એટલે 3-4 દિવસમાં તમારી જોબ ચાલુ, એવું તમારે સમજી લેવાનું, કોલ કરીને બીજા દિવસે બોલાવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને બીજા દિવસે તમારી ડ્યુટી ચાલુ થઈ જશે, બરાબર। તો શોર્ટમાં પતી જશે, કોલ આવે એની વેટ કરો અને વેબસાઇટ પણ ચેક કરતા રહો, વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવશે અમુક જિલ્લાનું, બરાબર, ફરીથી બહુ બધી જો વેકેન્સી માટે હશે તો ફરીથી અપલોડ કરવામાં આવશે, નહીંતર અમુક જગ્યાએ તો ડાયરેક્ટ, બરાબર, કોલ કરીને બોલાવી લેવામાં આવશે, જેમ કે રાજકોટમાં ફરીથી અપલોડ નથી કર્યું, બરાબર, પણ રાજકોટમાં અમુક આંગણવાડીમાં જેનું સિલેક્ટેડ છે, બરાબર, એમની જોબ પણ ચાલુ થઈ ગઈ છે ઓલમોસ્ટ, બરાબર, 19 તારીખે અમુકના એક મહિના પણ પૂરા થઈ જશે જોબ ચાલુ થવાના, તો એ રીતના છે, અને રાજકોટમાં જ અમુક જે આંગણવાડી છે એનું હજુ આવ્યું પણ નથી, તો આ રીતના બધી પ્રોસેસ ચાલુ છે, અપીલના લીધે થોડું વહેલું મોડું થઈ જશે। તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે, પ્લીઝ અમારો જે નવો વિડીયો છે એને પણ તમે, અમારી જે નવી ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરો ગુજરાતી કોમેડી ગ્રુપ। તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે, મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।